મિકેનિઝમ એવું છે કે જેમાં ફ્રી રેડિકલ્સ કઈ રીતે ફોર્મ થાય છે, અથવા તો કઈ રીતે એ કીટોન્સ છે, પેરોક્સાઇડ્સ, લાઈક હા પેરોક્સાઇડ્સ છે, નાઇટ્રેટ છે, આલ્ડિહાઇડ્સ છે, એ લોકોને કઈ રીતે લાઈક એ બધા જ ટાઈપના હાઇડ્રોકાર્બન્સને કઈ રીતે રિએક્ટિવ ફોર્મમાં એ લાવે છે અથવા તો રિએક્ટિવ બનાવે છે, આપણે એ જોવાનું છે. તો શું છે એબ્ઝોર્પ્શન ઓફ સોલર રેડિએશન? એ ધારો કે આલ્ડિહાઇડની, સપોઝ આલ્ડિહાઇડની હાઇડ્રોકાર્બન્સની લાઈક લોંગ ચેઇન છે, અથવા તો લોંગ લાઈક એટમોસ્ફિયરમાં હાઇડ્રોકાર્બન્સની લોંગ ચેઇન પ્રેઝન્ટ છે, આપણે એવું પહેલાં અઝ્યુમ કરીએ. તો એ ચેઇન જે છે એ સર્ટેન અમાઉન્ટ ઓફ એનર્જી વિલ એબ્ઝોર્બ, અને એનાથી તમને બે કમ્પોનન્ટમાં એ ચેઇન મળે છે. વન ઇઝ એક્ટિવ હાઇડ્રોકાર્બન્સની એક્ટિવ હાઇડ્રોકાર્બન્સની ચેઇન, અને સેકન્ડ છે એક્ટિવ આલ્ડિહાઇડ્સની નું ફોર્મેશન. લાઈક એક જે છે એ આર એસ્ટ્રિક, અને સેકન્ડ જે છે એ આલ્ડિહાઇડ, લાઈક એક્ટિવ ફોર્મેશનમાં આલ્ડિહાઇડ નું પ્રેઝન્સ ફોર્મેશન કરે છે. ધારો કે આનો રિએક્શન આવું થાય છે, આર સી એચ ઓ, સી એચ ઓ એટલે તમને ખબર જ છે લાઈક એ ફંક્શનલ ગ્રુપ છે. આર સ્ટેન્ડ ફોર લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન્સ. તો એ જ્યારે સોલર રેડિએશન એબ્ઝોર્બ કરે છે તો એનું બે પાર્ટ્સમાં ડિવિઝન થશે. ફર્સ્ટ વન ઇઝ આર એસ્ટ્રિક, એટલે હાઇડ્રોકાર્બન્સની જે ચેઇન છે એ એક્ટિવ અથવા તો ફ્રી રેડિકલ તરીકે જનરેટ થશે, અને બીજું છે આલ્ડિહાઇડ જે ફંક્શનલ ગ્રુપ છે, આલ્ડિહાઇડ જે ફંક્શનલ ગ્રુપ છે એ પણ ફ્રી રેડિકલ તરીકે ફોર્મેશનમાં આવશે. આ ફર્સ્ટ સ્ટેપ છે કે જેમાં સેકન્ડ મિકેનિઝમનું ફર્સ્ટ સ્ટેપ છે કે જેમાં આલ્ડિહાઇડ હોય, કીટોન્સ હોય, પેરોક્સાઇડ્સ હોય, અથવા તો એસિટાઇલ નાઇટ્રેટ હોય, જેટલા પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી જનરેટ થતા હાઇડ્રોકાર્બન્સ છે જે એટમોસ્ફિયરમાં સ્ટેબલ ફોર્મેશનમાં પ્રેઝન્ટ હોય છે. તો ફર્સ્ટ ઇનિશિયલ ઇક્વેશન કેવું છે કે જસ્ટ સોલર રેડિએશનને જ એબ્સોર્બ કરે છે અને ઇટ વિલ ગેટ સેલ્ફ ડિસોસિએટેડ. આ ફર્સ્ટ સ્ટેપ છે. સેકન્ડ કે જેટલું પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે એનું સોર્સ શું છે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું? તો કે કમ્બશન અથવા તો બર્નિંગ ઓફ ધી એની ફોસિલ ફ્યુલ, એવું કહી શકાય. કોમન ટર્મિનોલોજીમાં એવું કહી શકાય, પણ મેજરલી ઇટ વિલ ફોર્મ ડ્યુ ટુ કમ્બશન ઓફ પેટ્રોલ એન્ડ ડીઝલ, બરાબર. તેનાથી શું ફોર્મેશન થાય છે? આલ્ડિહાઇડ, કીટોન્સ, પેરોક્સાઇડ એન્ડ એસિટાઇલ નાઇટ્રેટ જેવા લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન્સ વિલ ફોર્મ, એન્ડ દેટ હાઇડ્રોકાર્બન્સ વિલ એબ્સોર્બ ધી સર્ટન અમાઉન્ટ ઓફ સોલર રેડિએશન એન્ડ ઇટ વિલ ગેટ સેલ્ફ ડિસોસિએટેડ, બરાબર. તેનાથી બે પાર્ટ્સમાં રિએક્શન અથવા સોરી ચેઇન ડિસોસિએટ થશે. વન ઇઝ ધી હાઇડ્રોકાર્બન લાઈક ફ્રી રેડિકલ ઓફ હાઇડ્રોકાર્બન રિએક્શન, અને ધ સેકન્ડ પોર્શન ઇઝ એક્ટિવ આલ્ડિહાઇડ અથવા એક્ટિવ કીટોન્સ, એક્ટિવ પેરોક્સાઇડ્સ એવું કહી શકાય. તો જે પણ ટાઈપની તમારી રિએક્શન હાઇડ્રોકાર્બન્સની ચેઇન હશે, બાકી જે ફંક્શનલ ગ્રુપ છે જે છે દેટ વિલ ડિસોસિએટેડ ઇન ધી એક્ટિવ ફોર્મ, બરાબર. તો આ ફર્સ્ટ સ્ટેપ છે કે જેમાં ફોટો ડિસોસિએશન થાય છે, બરાબર. આ છે ઇનિશિએશન અથવા તો ઇનિશિએટિંગ મિકેનિઝમ એવું કહી શકાય. જ્યારે પણ પ્રેઝન્સ લાઈક ફ્રી રેડિકલ્સ પ્રેઝન્ટ હોય છે એટમોસ્ફિયરમાં, ઇટ વિલ લીડ્સ ટુ ધી ફોર્મેશન ઓફ ધી સ્મોક ફોર્મેશન, બરાબર. એ જ્યારે પણ એક્ટિવ ઝોનમાં જ્યારે પણ કોઈ પણ કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય છે તો એ ફોગ ફોર્મેશનને ટ્રિગર કરે છે, તો એ લાઈક સ્મોક ફોર્મેશનને ઇનિશિયેટ કરે છે એવું કહી શકાય. જ્યારે પણ કોઈ પણ અમાઉન્ટ બહુ જ ઓછા કોન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોય છે, ધારો કે લેસ ધેન 10 પીપીબી, બરાબર, બહુ જ ઓછા કોન્સન્ટ્રેશનમાં,
ત્યારે અથવા તો એવું કહી શકીએ ત્યારે ડાયલ્યુટ કોન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોય છે, તો એ એની જે હાફ લાઈફ હોય છે, જે એટમોસ્ફેરિક પ્રેઝન્સ હોય છે, દરેક પહેલાં તો હાફ લાઈફ હોય તો એટમોસ્ફેરિક પ્રેઝન્સ તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દો કે દરેક કમ્પાઉન્ડની લાઈફ સ્પાન હોય એટમોસ્ફિયરમાં. ધારો કે ગેસીસ, આપણને ખબર છે કે ધારો કે મિથેન છે, તો મિથેન લગભગ 64 યર્સ સુધી, કદાચ વધારે, પણ અપ્રોક્સિમેટલી એટલા યર્સ સુધી એઝ ઇટ ઇઝ એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ થઈ શકે એઝ અ સ્ટેબલ કમ્પાઉન્ડ. બરાબર, દરેક કેમિકલની લાઈફ સ્પાન હોય. લાઈક ધારો કે એરોસોલ્સ છે અથવા તો પાર્ટિક્યુલેટ મેટર છે, પાર્ટિક્યુલેટ મેટર એનો ફ્યુ સેકન્ડ્સથી લઈને ફ્યુ ડેઝ સુધી અથવા તો લાઈક મેક્સિમમ અ વીક, એક વીક સુધીમાં એનું એટમોસ્ફિયરિક લાઈફ સ્પાન કહેવાય. એટમોસ્ફિયરિક લાઈફ સ્પાન મતલબ કે સસ્પેન્ડેડ ફોર્મમાં પ્રેઝન્ટ હોય. એવું નથી કે એ એટમોસ્ફિયરમાંથી રિમૂવ થઈ જાય છે, પણ જ્યાં સુધી સસ્પેન્શનમાં કેટલા ટાઈમમાં છે અથવા તો એ કોઈ કેમિસ્ટ્રીમાં અથવા તો ફિઝિકલી કેટલા એક્ટિવ ઝોનમાં છે, દેટ એક્ટિવ ટાઈમ ફ્રેમ is defined as the lifespan of the chemical compound. બરાબર, કે જે કેટલા પોર્શન માટે એક્ટિવ ઝોનમાં છે. એક વખત એ ડિપોઝિટ થઈ ગયું અથવા તો એક વખત એટમોસ્ફિયરમાંથી રિમૂવ થઈ ગયું, બરાબર, પછી મને કે એની ઇફેક્ટ નહીં જોવા મળે, પણ દેટ ધ એટમોસ્ફિયરિક ઇફેક્ટ વિલ ગેટ નલિફાય વન્સ દે ગેટ ડિપોઝિટેડ ઓર રિમૂવ ફ્રોમ ધ એટમોસ્ફિયર. એ સસ્પેન્શનમાં જ્યારે નથી હોતા ત્યાર પછી જે એક્ટિવ ઝોન છે એ લાઈક એ કેમિસ્ટ્રીમાં ઇન્વોલ્વ નથી થતા ઇન જનરલ. આ બધું ક્યારે થાય છે? જ્યારે દે આર ઇન ધ સસ્પેન્શન. બરાબર, ત્યારે ડાયલ્યુટ કોન્સન્ટ્રેશનમાં તમારું કોઈ પણ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય છે ત્યારે એમની હાફ લાઈફ સૌથી લોંગેસ્ટ હોય છે એવું કહી શકાય. બરાબર, ત્યારે તેમની હાફ લાઈફ સૌથી લોંગેસ્ટ હોય છે એવું કહી શકાય. તો પહેલા તો હાફ લાઈફ શું છે મને કોઈ કહેશે? વોટ ડુ મી વોટ ડુ અન્ડરસ્ટેન્ડ બાય હાફ લાઈફ? આમ આપણે ટોટલ કન્સન્ટ્રેશન હોય એનાથી અડધું થઈ જાય ને એને હાફ લાઈફ કહેવાય. ટાઈમ જો હોય ને એનો. ઓકે, ધારો કે કોઈ કમ્પાઉન્ડ સપોઝ એનું લાઈફ સ્પાન 1 વીક નું છે, બરાબર, તો 3.5 ડેઝ ઇઝ ધી હાફ લાઈફ ઓફ ધેટ કમ્પાઉન્ડ. બરાબર, કે એટલા ટાઈમ ડ્યુરેશનનું એ લાઈક રિપ્રેઝન્ટ કરે છે હાફ લાઈફ, જેનું કોન્સન્ટ્રેશન એટલા ડ્યુરેશનમાં હાફ થઈ જાય, રાઈટ? બરાબર ને? હેલો, યસ, હેલો, યસ મેમ, યસ મેમ. હા, તો જ્યારે આપણે હાફ લાઈફની વાત કરીએ છીએ તો અપ્રોક્સિમેટલી જ્યારે આવા અનસ્ટેબલ કમ્પાઉન્ડ હોય અથવા તો આ જે કેમિસ્ટ્રી બેઝ કમ્પાઉન્ડ જે છે એનું ટાઈમ ફ્રેમ સર્ટેન ફ્યુ મિનિટ્સ અથવા તો ફ્યુ અવર્સ સુધીનું જ હશે. બરાબર, બટ સ્ટીલ એ એના માટે લોંગ ડ્યુરેશન છે કે જે લાઈક એટલા ટાઈમ બી સફિશિયન્ટ ટાઈમ છે કે જે નંબર ઓફ ચેઇન રિએક્શન્સ ગવર્ન કરી શકે અથવા તો નંબર ઓફ રિએક્શન્સમાં પાર્ટિસિપેટ કરી શકે. તો એ બીજા કયા કયા રિએક્શન્સ છે જેનાથી ફોટોકેમિકલ સ્મોગ નું સિગ્નિફિકન્સ અથવા તો એનું પ્રોબ્લેમ જે છે ઇન્ક્રીઝ થઈ શકે? બીજા એવા કયા રિએક્શન્સ છે કે જે શોર્ટ હાફ લાઈફના કારણે પણ એના રિએક્શન્સથી ફોટોકેમિકલ સ્મોગનું ફોર્મેશન વધી શકે, ઇન્ક્રીઝ થઈ શકે? તો બીજા કયા 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 ઇક્વેશન્સ છે હું એમને કહું છું. નાઇટ્રોજન મોનોક્સાઇડ ઇટ વિલ રિએક્ટ વિથ ધી લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન્સ વિથ ધ ફંક્શન ગ્રુપ વિથ એસોસિએટેડ ફંક્શન ગ્રુપ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, CO2 એસ્ટ્રિક એની જોડે જ્યારે લોંગ રેન્જ ઓફ હાઇડ્રોકાર્બન્સ ઇઝ કનેક્ટેડ ત્યારે તમને NO2 સ્ટેબલ કમ્પાઉન્ડ મળે છે અને એક રિએક્ટિવ કાર્બન મોનોક્સાઇડની લોંગ ચેઇન મળે છે જે રિએક્ટિવ ફોર્મમાં છે. એની ઉપર એસ્ટ્રિક લાગશે, લાઈક ફ્રી રેડિકલના ફોર્મમાં છે. આ ફર્સ્ટ આ જેટલા પણ ઇક્વેશન છે દે આર મોર ડોમિનન્ટ ઇન ધ કેમિસ્ટ્રી. ડોમિનન્ટ મતલબ કે જે લાઈક સપોઝ 100 રિએક્શન્સ થતા હશે તો 100 માંથી
આ 10 રિએક્શન એવા છે કે જે 90% ઓફ ધ કેમિસ્ટ્રી ને કવર કરતા હશે, કે જે મેજરલી આ જ ટ્રેન્ડ ફોલો થતો હોય એટમોસ્ફિયરમાં. આ એવા રિએક્શન છે. ફર્સ્ટ રિએક્શન છે જેમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ વિલ એક્ટ વિથ ધી રિએક્ટ વિથ ધી હાઇડ્રોકાર્બન સી જે ચેઇન છે એમાં કાર્બન ડાયોક્સાઇડ જે એસોસિએટેડ છે તેના ડિસોસિએશનથી તમને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ફોર્મેશન મળે અને કાર્બન મોનોક્સાઇડ ફ્રી રેડિકલ ઓફ કાર્બન મોનોક્સાઇડ ની ચેઇન ફોર્મેશન મળશે. આ ફર્સ્ટ રિએક્શન છે. સેકન્ડ રિએક્શનમાં જે ફ્રી રેડિકલ ઓફ કાર્બન મોનોક્સાઇડ જે જનરેટ થયું છે ઇટ વિલ રિએક્ટ વિથ ધી સ્ટેબલ ઓક્સિજન એન્ડ ઇટ વિલ ફોર્મ ધી CO3. એક્ટિવ ઝોનમાં CO3 ફોર્મેશન કરશે. જ્યારે પણ હું હવે સમજી લેજો કે જ્યારે પણ હું એક્ટિવ ઝોનમાં બોલું છું એ ટર્મ યુઝ કરું છું તો એની જોડે લોંગ રેન્જ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન્સ ઇઝ અટેચ. હું કાયમ રિપીટ નહીં કરું. જ્યારે જ્યારે પણ કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ વોટ એવર ધ ફંક્શનલ ગ્રુપ આઈ એમ ડિફાઇનિંગ એની જોડે એડજનિંગ એની જોડે હાઇડ્રોકાર્બન્સની ચેઇન કમ્બાઈન થયેલી છે એવું તમે અઝ્યુમ કરી જ લેજો. જ્યારે નહીં હોય ત્યારે હું ડિફાઇન કરીશ, અધરવાઇઝ યુ હેવ ટુ અઝ્યુમ દેટ ઇટ ઇઝ પ્રેઝન્ટ. બરાબર. તો આ સેકન્ડ રિએક્શન છે કે જેમાં તમે અનસ્ટેબલ કાર્બન મોનોક્સાઇડ જે છે ઇટ વિલ રિએક્ટ વિથ ધી ઓક્સિજન એન્ડ ફોર્મ ધી અનસ્ટેબલ કમ્પાઉન્ડ ઓફ કાર્બન ટ્રાયોક્સાઇડ. થર્ડ જે ઇક્વેશન જે છે એમાં શું છે, કાર્બન ડાયોક્સાઇડ અનસ્ટેબલ કાર્બન ડાયોક્સાઇડ ઇટ વિલ રિએક્ટ વિથ ધી ઓક્સિજન એન્ડ ઇટ વિલ ફોર્મ સ્ટેબલ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ અનસ્ટેબલ ઓક્સિજન. બરાબર. અનસ્ટેબલ ઓક્સિજન, અનસ્ટેબલ જ્યારે પણ બોલું that means there is an એનો મતલબ એવું કે ઓક્સિજન સાથે હાઇડ્રોકાર્બન્સ ની ચેઇન રિએક્શન કમ્બાઈન થયેલી છે, RO2 એસ્ટ્રિક. બરાબર. નેક્સ્ટ રિએક્શન જે છે એમાં અનસ્ટેબલ કાર્બન ડાયોક્સાઇડ વિલ કમ્બાઈન વિથ ધી નાઇટ્રોજન ડાયોક્સાઇડ સોરી નાઇટ્રોજન ઓક્સાઇડ એ તમને ફોર્મેશન આપે છે સ્ટેબલ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું અને અનસ્ટેબલ કાર્બન ડાયોક્સાઇડનું. આ બધા રિએક્શન્સ તમારે ગોખી જ દેવાના છે. બરાબર. લાઈક યાદ ઊંઘમાંથી પૂછો તો તમને યાદ રહેવા જ જોઈએ, એ રીતે યાદ કરી દેવાના છે કે ક્યાંનું ક્યાં કનેક્શન થાય છે. નેક્સ્ટ સ્ટેપ છે એમાં અનસ્ટેબલ કાર્બન ડાયોક્સાઇડ વિલ અગેન કમ્બાઈન વિથ ધી નાઇટ્રોજન ડાયોક્સાઇડ and it will give you the peroxyacetyl nitrate. Barabar CO3NO2 peroxyacetyl nitrate. Next equation che ema mono oxygen je che free radicals je che it will combine with the nitrogen monoxide and it will give you the long chain of NO, નાઇટ્રોજન મોનોક્સાઇડની લોંગ રિએક્ટિવ ચેઇન આપે છે. નેક્સ્ટ ઇક્વેશન જે છે એમાં મોનો ઓક્સિજન અગેઇન રિએક્ટ કરે છે લોંગ રિએક્શન લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન્સ RH થી જે ડિફાઇન કરેલું છે બુકમાં, અને એ રિએક્શન તમને આપે છે એક્ટિવ લોંગ રેન્જ active long chain of hydrocarbons and stable hydrocarbons ni long chain je jama functional group hoy che OH nu etle alcohol based alcohol group e functional group tarike tamne chain ma malche. Ne next je che ema mono oxygen will act with the long chain of hydrocarbons and it will give you the stable OH stable formation of alcohol and unstable long chain of
હાઇડ્રોકાર્બન્સ. અને લાસ્ટ રિએક્શન જે છે એમાં એક્ટિવ મોનોઓક્સિજન વિલ રિએક્ટ વિથ ધી એક્ટિવ કાર્બન મોનોક્સાઇડ એન્ડ ઇટ વિલ ગીવ યુ ધી ફોર્મેશન ઓફ કીટોન્સ એન્ડ આલ્કોહોલ્સ. બરાબર, આ ચેઇન રિએક્શન જે છે, આટલા જેટલા પણ રિએક્શન્સ અત્યારે બોલી, કરીબ 8 થી 9 ઇક્વેશન્સ હું બોલી, એમાં મોટા ભાગના રિએક્શન્સ ઇન્ટરડિપેન્ડન્ટ છે. લાઈક એક ફોર્મ થશે, એ ફોર્મેશનમાંથી બીજું લાઈક બીજું ઇક્વેશન અથવા તો બીજી ચેઇન ઇનિશિયેટ થશે, એમાંથી એક ત્રીજું કમ્પાઉન્ડ બનશે, ત્રીજા કમ્પાઉન્ડમાંથી અગેન પાછું ફર્સ્ટ કમ્પાઉન્ડ ફોર્મેશન થશે. તો લાઈક એ ઇન્ટરડિપેન્ડન્ટ બધા જ ઇક્વેશન્સ છે. બરાબર, અને કહેવાય છે ચેઇન ટર્મિનેટિંગ સ્ટેપ. શું કહેવાય છે? ચેઇન ટર્મિનેટિંગ સ્ટેપ. ચેઇન ટર્મિનેટિંગ સ્ટેપ એટલા માટે કહેવામાં આવે છે, એટલે કેમ કે લાસ્ટમાં સ્ટેબલ કીટોન્સ અને આલ્કોહોલ ફોર્મેશન થાય છે. લાસ્ટમાં આ બધી જ ચેઇન તમારી કમ્પ્લીટ થઈ જાય ત્યારે સ્ટેબલ કીટોન્સ અને આલ્કોહોલ ફોર્મેશન મળે છે. એટલા માટે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ચેઇન ટર્મિનેટિંગ સ્ટેપ. બરાબર, તો આ સેકન્ડ મિકેનિઝમ હતું કે જેમાંથી અલગ અલગ હાઇડ્રોકાર્બન્સ રિએક્ટિવ ઝોનમાં ઇન્ટર રિએક્શન્સથી તમને સ્ટેબલ ફોર્મેશન ઓફ કીટોન્સ અને આલ્કોહોલ્સનું ફોર્મેશન આપે છે. તો આ થયું સેકન્ડ મિકેનિઝમ. આમાં કોઈને ડાઉટ છે? જો મેં તમને જેટલા પણ 7 થી 8 રિએક્શન્સ કીધા છે એ તમારે જાતે વાંચવા જ પડશે. લાઈક હું તમને 2 વખત કે 3 વખત એવું કહી શકીશ કે આની જોડે રિએક્ટ થાય, આની જોડે રિએક્ટ થાય, બટ એ તમારે યાદ જ રાખવું પડશે કે એક કઈ રીતની કેમિસ્ટ્રી છે. આમાં બીજું સોલિડ લોજિક નહીં આપી શકું તમને કે ભાઈ આનું આવું છે કે આની જોડે જ કેમ રિએક્ટ થયું. બધા જ રિએક્શન્સ બહુ સ્પીડમાં થતા હોય છે, લાઈક ફ્યુ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં આખી ચેઇન વધી જાય છે, લાઈક ફોર્મેશનની પણ અને ડિસોસિએશનની પણ. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ડિસોસિએશન બી એ ટાઈમે થશે અને ફોર્મેશન પણ થશે. મોટા ભાગે જ્યારે સ્ટેબલ કમ્પાઉન્ડ ફોર્મેશન થાય તો એની લાઈફ સ્પાન લાઈક લોંગ ટર્મ હોય છે, લાઈક વધારે હોય છે. એટલા માટે જ્યારે તમે ક્યુમ્યુલેટિવ જ્યારે આખું કોન્સન્ટ્રેશન કેનો2 છે, બરાબર, કેનો2 આખા આપણે જેટલા પણ મિકેનિઝમ પણ એમાં બહુ બધી વખત ડિસોસિએટ થયું, રાઈટ? પણ જ્યારે તમે NO2ને પ્લોટ કરો છો, જ્યારે ક્યુમ્યુલેટિવ NO2 પ્લોટ કરો છો, તો ફોર્મેશન્સ આર મચ મોર સ્ટેબલ એન્ડ ડોમિનન્ટ કમ્પેર્ડ ટુ ધ ડિસ્ટ્રક્શન, એવું કહી શકાય. કેમ? એટલા માટે જ તમને જ્યારે સ્ટેબલ કમ્પાઉન્ડ્સને તમે જ્યારે લાઈક ડાયગોનલ પેટર્ન્સ ફોર્મ કરો છો તો તમને કોન્સન્ટ્રેશન સુધી હાઈએસ્ટ મળે છે. ખ્યાલ પડે છે? લાઈક ધારો કે NO2 છે તો NO2નું કોન્સન્ટ્રેશન તમને હાઈએસ્ટ મળશે મીન ટાઈમમાં. ઓઝોન છે, ઓઝોન સ્ટીલ અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે પણ એનું કોન્સન્ટ્રેશન તમને હાઈએસ્ટ મળશે. બરાબર, તો ફોર્મેશન અને ડિસોસિએશન બે પેરેલલી થતું હોય છે પણ સ્ટીલ ફોર્મેશન આર સમવોટ ડોમિનન્ટ ડિસોસિએશન કરતા. એટલા માટે તમને સ્ટેબલ કમ્પાઉન્ડનું કોન્સન્ટ્રેશન વધારે મળે છે ડ્યુરિંગ ધી મિડ મોર્નિંગ પીરિયડ. પડી ગયું? આ તો સેકન્ડ મિકેનિઝમ કે જેમાં તમે મલ્ટીપલ ટાઈપ્સ ઓફ હાઇડ્રોકાર્બન કઈ રીતે તમે વાંચશો તો તમને કદાચ વધારે ખબર પડશે પણ પછી ના ખબર પડે તો કહેજો. પણ મોર ઓર લેસ તમારે ખાલી ચેઇન યાદ રાખવાની છે કે ક્યાંથી એ ઇનિશિયેટ થયું અને ક્યાં એન્ડ થયું અને ઇન્ટરમીડિયેટ સ્ટેપ્સ કયા કયા છે. લાઈક બહુ બધા રિએક્શન્સ હોય છે પણ અમારે ડોમિનન્ટ કયા કયા છે એ આપણે ડિસ્કસ કર્યા છે. બરાબર, તો લાઈક તમે હું એવું એડવાઇસ કરીશ કે તમે એકવાર આખી થિયરી એકવાર જાતે વાંચી લો. બે મિકેનિઝમ,
ફર્સ્ટ મિકેનિઝમ આપણે શું કર્યું, ક્યાંથી સ્ટાર્ટ કર્યું તમારું મિકેનિઝમ? ફર્સ્ટ ફર્સ્ટ મિકેનિઝમમાં તમે સ્ટેબલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એનું ડિસોસિએશન થયું, મોનો ઓક્સિજન ફોર્મેશન થયું, દેટ મોનો ઓક્સિજન વિલ એક્ટિવેટ ધી હાઇડ્રોકાર્બન અને એ ફર્ધર કમ્પોનન્ટ ઓફ એક્ટિવ હાઇડ્રોકાર્બન્સની ચેઇન જનરેટ કરે છે. દેટ એ ચેઇનમાંથી જે પેરોક્સી રેડિકલ્સ જે છે, પેરોક્સી રેડિકલ્સ ઓક્સિજન જોડે, સોરી નાઇટ્રોજન મોનોક્સાઇડ જોડે કમ્બાઈન થશે અને કોમ્બિનેશનથી તમને શું મળે છે, સ્ટેબલ ફોર્મ ઓફ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે, બરાબર. હવે બી એમાં જ તમે ફર્ધર જોયું કે પેરોક્સી રેડિકલ્સ જ્યારે ઓક્સિજન જોડે કમ્બાઈન થાય છે ત્યારે ફોર્મેશન સારું વધી જાય છે, ઓઝોનનું પણ વધી જાય છે. તો NO2 એન્ડ ઓઝોનનું કોન્સન્ટ્રેશન કઈ રીતે ઇન્ક્રીઝ થશે ડ્યુરિંગ ધી મિડ મોર્નિંગ, બરાબર. મિડ મોર્નિંગનો મતલબ કે 10 થી 2 વાગ્યા સુધી, લાઈક ઇનિશિયલ જ્યારે ઇન્ટેન્સિટી સોલર રેડિયેશનની ઇન્ક્રીઝ થઈ જાય, લાઈક ઇન્ક્રીઝ થવાની ઇનિશિયેટ થઈ જાય, એ ડ્યુરેશનને તમે મિડ મોર્નિંગ તરીકે ડિફાઈન કરો છો. તો ફર્સ્ટ એ ફેઝમાં નાઇટ્રોજન અને ઓઝોનનું કોન્સન્ટ્રેશન કઈ રીતે વધશે, ઇન્ક્રીઝ થશે, દેટ યુ હેવ સ્ટડીડ ઇન ધ ફર્સ્ટ મિકેનિઝમ. અને સેકન્ડ મિકેનિઝમમાં મલ્ટીપલ ટાઈપ ઓફ હાઇડ્રોકાર્બન્સ how it will get dissociated and it form the chain reactions and it will give you the stable form of ketones and alcohols, બરાબર. તો તમે સેકન્ડ મિકેનિઝમમાં આ ભણ્યા છો. અને સેકન્ડ મિકેનિઝમમાં જે રિએક્શન ઇનિશિયેટ થાય છે, તો ઇનિશિયેશનમાં બીજું કોઈ જ કેમિકલ અથવા તો બીજું કોઈ જ ફંક્શનલ ગ્રુપ ડાયરેક્ટ ગવર્ન નથી કરતું. એ જે ચેઇન જે છે ઇટ વિલ એબ્સોર્બ ધી સોલર લાઇટ એન્ડ ઇટ વિલ ગેટ ડિસોસિએટેડ અને દેટ ડિસોસિએટેડ કમ્પાઉન્ડ્સ વિલ ગવર્ન ધી ફર્ધર ચેઇન રિએક્શન્સ. તો આમાં કોઈ બીજું એવું નથી કે ભાઈ એનોમાંથી ડિસોસિએશન થયું અને ફર્સ્ટ રેડિકલ લાઈક કોઈ કમ્પાઉન્ડ જનરેટ થયું, ના. એ સેલ્ફ એબ્સોર્બ કરશે, ઇટ સેલ્ફ ગેટ ડિસોસિએટેડ એન્ડ ઇટ વિલ ગવર્ન ધી ફર્ધર ચેઇન રિએક્શન્સ, બરાબર. તો સેકન્ડ મિકેનિઝમમાં આ ડિફરન્સ છે કે લાઈક ફર્સ્ટ રિએક્શનમાં ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધી કોન્સન્ટ્રેશન ઓફ એનો, બરાબર. એનોનું ડિસોસિએશન થશે તો જ ફર્સ્ટ મિકેનિઝમ કન્સિડર કરવાનું છે, અધરવાઇઝ એ સેલ્ફ ડિસોસિએશનથી જ તમને ફર્ધર રિએક્શન્સ મળે છે. ખ્યાલ પડી ગયું? તો આ બે મિકેનિઝમ જે આપણે ડિસ્ક્રાઇબ કર્યા એ હાઇડ્રોકાર્બન્સ પ્રેઝન્સથી કયા કયા કેમિસ્ટ્રીમાં ચેન્જીસ આવી શકે છે, NO2 ના અને ઓઝોનના આપણે ડિસ્કસ કર્યું. ક્લિયર? આ બધા જ રિએક્શન્સ જેટલા પણ આપણે ડિસ્કસ કરીએ છીએ એ બધા ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ્સમાં થશે, લાઈક જેની હાફ લાઈફ મેં તમને કીધું ફ્યુ મિનિટ્સથી મેક્સિમમ ફ્યુ આવર્સની હશે, બરાબર. પણ અને એટ ધ સેમ ટાઈમ મેં એવું પણ કીધું કે ડિસોસિએશન અને ફોર્મેશન એ પેરેલલ થશે, લાઈક બરાબર, એ બંને ઇન્ટરડિપેન્ડન્ટ એક્ટિવિટી જ છે, લાઈક ફોર્મેશન બી થશે, ડિસોસિએશન બી થશે, પણ ફોર્મેશન્સ આર મચ મોર સ્ટેબલ એન્ડ ડોમિનન્ટ, બરાબર. એટલા માટે તમને સ્ટેબલ કમ્પાઉન્ડ NO2 ઓઝોનને જે સ્ટેબલ ના કહેવાય, કેમ કે ઇટ ઇઝ સ્ટીલ અ સેકન્ડરી પોલ્યુટન્ટ, પણ એનું કોન્સન્ટ્રેશન તમને હાઈએસ્ટ મળે છે એટમોસ્ફિયરમાં. કોઈને ડાઉટ છે આમાં? આમાં કોઈને ડાઉટ છે? નો મેમ. નો મેમ. ઓકે, તો હું મીટિંગ એન્ડ કરું છું, આપણે 1 વાગે પાછા મળીએ, બરાબર. તમારો નેક્સ્ટ લેક્ચર કોનો છે? ડિમ્પી મેમ નો. ઓકે, હા, ડિમ્પી એન્ડ કરું છું. થેન્ક યુ મેમ.